હવે આગળ વાત કરીએ તો જામનગરના કાલાવડ શહેરમાં પીજીવીસીએલ દ્વારા વર્ષો જૂના વૃક્ષો કોઈ પણ જાતની મંજૂરી વગર કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ. જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં પીજીવીસીએલ દ્વારા વર્ષો જૂના વૃક્ષો કોઈ પણ જાતની મંજૂરી વગર કાપી નાખ્યા, જેના કારણે પર્યાવરણ પ્રેમીમાં રોષની લાગણી છવાઈ. કાલાવડ શહેરમાં રણુજા રોડ પર આવેલ જેપીએસ સ્કૂલ પાસે પીજીવીસીએલ વર્ષો જૂના વૃક્ષો કાપી નાખવા આવ્યા છે. એક બાજુ સરકાર વધુ વૃક્ષો વાવવા કહે છે, ત્યારે પીજીવીસીએલના અધિકારીઓ વર્ષો જૂના વૃક્ષો કાપી રહ્યા છે. પીજીવીસીએલ દ્વારા કાપવામાં આવેલ વર્ષો જૂના વૃક્ષો કાપવાની કોઈ પણ જાતની મંજૂરી આપવામાં આવી નથી. પીજીવીસીએલ દ્વારા વર્ષો જૂના વૃક્ષો કાપવાની મંજૂરી કોને આપી અને કોના કહેવાથી વૃક્ષો કાપ્યા એ પણ એક સવાલ છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા પીજીવીસીએલ પર પગલાં લેવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમીઓની માંગ. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.